નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. અફઘાનિસ્તાનના કાબુલમાં ભારતીય દૂતાવાસ નજીક થયેલા પ્રચંડ બોમ્બ વિસ્ફોટમાં 63 લોકોના મોત, 151 ઘાયલ, તમામ ભારતીયો સુરક્ષિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કંબોડિયાના પ્રધાનમંત્રી સમેક નિકો હુસેન સાથે દ્વિપક્ષીય મંત્રણા, રાષ્ટ્રપતિ ભવન ખાતે કરાયેલું ભવ્ય સ્વાગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના રેન્કિંગમાં ટોપ 50માં આવવાનો લક્ષ્યાંક રાખ્યો હોવાનું જણાવતા કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમથી પ્રેરણા લઈને મેરઠના ડોક્ટર સરિતા ત્યાગી દર્દીઓનું મફતમાં નિદાન કરે છે, દવાઓ પણ મફતમાં આપે છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના લોકો સાથે કરશે મન કી બાત. આગામી અંદાજપત્ર 1 ફેબ્રુઆરીએ રજૂ થશે. વેપારી વર્ગને અંદાજપત્રમાં ઘણી આશાઓ છે. ગુજરાત વેપારી મહામંડળે ટેક્સ સ્લેબ ઘટાડવાની જરૂરિયાત ઉપર મૂક્યો ભાર. ગીર પંથકમાં આંબા ઉપર ભરપૂર મોર આવવા છતાં ખેડૂતોમાં ખરણની ચિંતા. સૂકા અને ફૂગ નામનો રોગ આવતા ખેડૂતોએ શરૂ કર્યો દવાનો છંટકાવ. અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં થયેલો વધારો. નલિયામાં 10 ડિગ્રી અને અમદાવાદમાં 10.7 ડિગ્રી, જ્યારે સૌથી ઓછું તાપમાન નોંધાયું ગાંધીનગરમાં 9 ડિગ્રી સેલ્સિયસ. સમાચાર વિસ્તારપૂર્વક. અફઘાનિસ્તાનના કાબુલમાં ભારતીય દૂતાવાસ નજીક થયેલા એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટમાં 63 લોકો માર્યા ગયાના અહેવાલ છે. આ બોમ્બ વિસ્ફોટથી કરાયેલા હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે. જોકે ભારતીય દૂતાવાસ નજીક થયેલા આ ઘાતક હુમલામાં તમામ ભારતીયો સુરક્ષિત છે. બોમ્બ વિસ્ફોટની આ ઘટનામાં 151 લોકો ઘાયલ થયાના પણ અહેવાલ મળી રહ્યા છે. આ હુમલામાં ઘાયલ કે મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાઓને નકારી શકાતી નથી. ભારતે કાબુલમાં થયેલા વિસ્ફોટક હુમલાની નિંદા કરી હતી અને વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની સંકટની આ ઘડીમાં ભારત તેમની સાથે છે અને હરસંભવ મદદ માટે પણ તત્પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કંબોડિયાના પ્રધાનમંત્રી સમેક નિકો હુસેન સાથે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય વાર્તા મંત્રણા કરી હતી. આજે સવારે કંબોડિયાના પ્રધાનમંત્રી સમેક નિકો હુસેનનું રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. કંબોડિયાના પ્રધાનમંત્રીએ રાજઘાટ જઈને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે ભારત અને કંબોડિયાના પ્રધાનમંત્રીની બેઠક દરમિયાન 4 મહત્વપૂર્ણ મુદ્દા પર સમજૂતી થઈ હતી. હુસેને 10 આસિયાન દેશોમાં સામેલ છે, જેમને ગણતંત્ર દિવસના સમારોહમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભારત કંબોડિયા કે પુરાતન કાળ કે ઐતિહાસિક સંબંધ पिछली शताब्दी के उत्तरार्ध में और भी प्रगाढ़ हुए. प्रधानमंत्री हुन सेन और मैं इस बात पर सहमत है कि समसामयिक विषयों आवश्यकताओं के अनुसार आज हमें अपने संबंधों को हर क्षेत्र में और भी गहरा बनाने की जरूरत है. भारत कंबोडिया के साथ अपनी साझेदारी को આર્થિક, સામાજિક વિકાસ, કેપેસિટી બિલ્ડિંગ, સાંસ્કૃતિક, વ્યાપાર, ટુરિઝમ ઓર સામાન્ય લોકો કે બીચ સંબંધ જૈસે સભી ક્ષેત્રો મેં બઢાને કો તૈયાર હી નહીં, પ્રતિબદ્ધ હૈ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તીન મૂર્તિ ભવનમાં એનસીસી એનએસએસના કેડેટ્સ સાથે મુલાકાત કરી હતી. નવી દિલ્હીમાં પ્રજાસત્તાકની પરેડમાં દેશભરના નેશનલ કેડેટ્સ કોર અને રાષ્ટ્રીય સુરક્ષા દળ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોડાયેલા બાળકો સાથે પ્રધાનમંત્રી મોદીએ સંવાદ કરી પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું. દેશની આન બાન અને શાનમાં વિવિધતામાં એકતાનું મહત્વ સમજાવી એકતાની શક્તિને બહુવિધ ઉદાહરણથી સમજાવી હતી. પ્રધાનમંત્રીએ ખુદ યુવાઓને રાષ્ટ્રભાવના એકતા તરફ પ્રતિબદ્ધતાથી આગળ વધવા અનુરોધ કર્યો હતો. ભારત જૈસે દેશ કો અગર મજબૂત બનાના હૈ ઓર આગે લે જાના હૈ તો ઉસકી સબસે બડી તાકત હૈ દેશ કી એકતા. લોકતંત્ર મે વિચાર ભિન્નતા બહુ સ્વાભાવિક હૈ ઓર તુંડે તુંડે મતિર ભિન્ના યે તો હમારે શાસ્ત્રો મે પહેલે સે માના ગયા હૈ. લેકિન એકતા કો કહીં ભી ખરોચ ના આએ ઓર ઇસ ભાવ કો જીના પડતા હૈ. કેન્દ્રીય ઉત્થાન અને સીમા શુલ્ક બોર્ડે વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ 2018નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી, નાણાં રાજ્યમંત્રી શિવપ્રસાદ શુક્લા અને રાજ્ય સચિવ હસમુખ અઢિયા ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારોબારી સુગમતાના રેન્કિંગમાં ટોપ 50માં આવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે મુશ્કેલ કામ નથી. સાથે નાણામંત્રીએ જણાવ્યું હતું કે જીએસટીથી ભારતના અપ્રત્યક્ષ કર વ્યવસ્થામાં ફેરફાર આવ્યો છે અને વિશ્વના બીજા દેશોની સરખામણીમાં આ વ્યવસ્થા ઝડપી વિસ્તરી છે. From position number 142, we moved in the ease of business rankings of the World Bank to position 100. 42 positions, the last 30 being in one year. And the Prime Minister had set upon us the goal that we must try and come within the first 50. So at a time when we were 142, to speak of one, to come within the first 50 is somewhat challenging. But if we look at the micro details, it's not very difficult. દેશના પ્રધાનમંત્રી તરીકે સુકાન સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ મન કી બાત થકી ન્યૂ ઇન્ડિયા અને તેને સંલગ્ન પ્રેરણાદાયી ઉદબોધન કર્યા. પરિણામ એ આવ્યું કે પ્રધાનમંત્રી મોદીના પ્રેરક વિચારોમાંથી પ્રેરણા મેળવી અલગ અલગ ક્ષેત્રમાં તજજ્ઞો, યુવાઓ, મહિલાઓ, તબીબો કે કાર્યકુશળતા ધરાવતા સ્ટાર્ટઅપ ઇચ્છુકો પણ નવા પરિણામો તરફ ઉડાન ભરી રહ્યા છે. આવી જ એક પહેલ થઈ છે ઉત્તરપ્રદેશના મેરઠમાં. જોઈએ આ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિક પહેલ હવે સાકાર થતી જોવા મળી રહી છે. અગાઉ પ્રધાનમંત્રી દ્વારા ડોક્ટરોને ગરીબ દર્દીઓ માટે મફત સારવારનું આહવાન કરાયું હતું. મેરઠની ડોક્ટર સરિતા ત્યાગી આ પહેલને સફળ બનાવવા માટે હજારો ગરીબ મહિલાની સારવાર સાથે તેમને મફતમાં દવાઓ પણ આપી રહ્યા છે. મેને તો ગાયનેકોલોજિસ્ટ કો ખાસ કે ક્યાં આપ મહિને મે એક દિન 9 તારીખ કો ગરીબ માતાઓ કે લિયે મુફ્ત મે ये सेवा नहीं दे सकते हैं क्या? मेरे डॉक्टर भाई बहन एक साल में 12 दिन गरीबों के लिए इस काम के लिए नहीं लगा सकते हैं? पिछले दिनों मुझे कईयों ने चिट्ठियां लिखी है, हजारों ऐसे डॉक्टर हैं जिन्होंने मेरी बात को मान करके आगे बढ़ाया है. રેનુ જલ્દી માતા બનવાની છે અને પોતાની કાકી સાથે મેરઠના એક ક્લિનિકમાં નિયમિત તપાસ કરાવવા આવી છે. જો કે ખાસ બાબત એ છે કે ડોક્ટરે તેને તપાસ કરવાની કે દવાની ફી લીધી ન હતી. કભી મેરે સે કભી ફીસ લેતી હૈ, હમેશા અચ્છી તરહ સે ચેકઅપ ભી કરતી હૈ ઓર કહેતી હૈ કે પૈસા નહીં લેના, દવાઈ ભી ખુદ અપને પાસ સે રહેતી હૈ, જીતના ઉનસે હોતા અપના ખુદ કરતી હૈ, બહોત અચ્છી હૈ. અપની સિસ્ટર કો ભી કઈ બાર લાતી હું યા અપને કિસી રિશ્તેદાર કો, મેરી ચાચી હૈ ઇનકો થોડી દિક્કત થી, મેં ઇનકો ભી લાઈ હું, કહેતી મેં ભી ફીસ નહીં લૂંગી બેટા, જિસકો ભી તુજે દિખાના તો દિખા સકતી. એક સામાન્ય છાપ એવી હતી કે તબીબો ગરીબ દર્દીઓના ખિસ્સા ચીરવામાં કોઈ દયાભાવ નથી દાખવતા. પણ પ્રધાનમંત્રીની પ્રેરણા મેરઠની ડોક્ટર સરિતા ત્યાગીના દિલમાં કરુણા, પ્રેમ અને દયાનો તેજોપુંજ પ્રગટાવી ગઈ.
फिर ये चीज मुझे बहुत स्ट्राइक की, मुझे बहुत अच्छा लगा ये सुन के। मुझे लगा कि देश का प्रधानमंत्री जब इतनी सामाजिक काम के लिए और देश के लिए इतना सोच, इतनी बड़ी सोच रखता है, तो फिर हमारी सबकी भागीदारी होना बहुत आवश्यक है। अगर सब लोग इसको मास मूवमेंट की तरह अगर हम लोग इसको अडॉप्ट कर लें, तो शायद गर्भवती महिलाओं की मृत्यु होना, गर्भवती महिलाओं के साथ कुछ भी उन्हें बीमारियां होना, या बच्चों के साथ बाल मृत्यु दर, गर्भवती महिला मृत्यु दर बहुत कम हो जाएगी। પરિણામે કોઈ પણ પ્રકારની ફી વગર ડોક્ટર સરિતાના સેવા યજ્ઞમાં કેટલાય તબીબો આહુતિ આપી રહ્યા છે। દૂરદર્શન સમાચાર અમદાવાદ। નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પલ્સ પોલિયો કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। તેમણે 6 મહિનાની બાળકી મિશ્રિકાને પોલિયોના 2 ટીપા પીવડાવ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા। ભારત પોલિયો મુક્ત બની ગયું છે, પણ આવનાર સમયમાં કોઈ કેસ સામે ન આવે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે। 18 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ત્રિપુરાની વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ તેજ। રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં તેજી જોવા મળી રહી છે। નવી દિલ્હીમાં આજે ભાજપની સંસદની બેઠક યોજાશે। બેઠકમાં પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તેવી સંભાવના છે। ભાજપા અધ્યક્ષ અમિત શાહે ગઈકાલે ત્રિપુરાના ભાજપા નેતા સાથે રાજ્ય ગુરુ બહાદુર અને ભાઈમતી દાસની શહાદતને લઈને રાજધાની દિલ્હીમાં ભાજપા અને વિશ્વ પંજાબી સંગઠન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાઈમતી દાસ ચોક પર આયોજિત આ કાર્યક્રમમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપા અધ્યક્ષે શીખોના 10માં ગુરુ ગોવિંદસિંહજીને યાદ કરતા કહ્યું હતું કે દુનિયાના ઇતિહાસમાં આટલા બધા સારા ગુણ એક જ વ્યક્તિમાં જોવા મળતા નથી। દ્વારકામાં શ્રીકૃષ્ણ ચરિત્ર મ્યુઝિયમ તેમજ 3D પ્રેઝન્ટેશન કરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી છે। નીતિનભાઈ પટેલ આજે સવારે દ્વારકા મંદિરે આવ્યા હતા અને દ્વારકાધીશના દર્શન પૂજન અર્ચન કર્યા હતા। દરિયા કિનારાનો જે ખુલ્લો વિસ્તાર છે એ વિસ્તારને પણ યાત્રાળુઓ માટે ભગવાન શ્રી કૃષ્ણના જીવનનું સંપૂર્ણ દર્શન થાય એ માટે વિકસાવવાનું મ્યુઝિયમ જેવું અને 3D આખું મૂવી સાથેનું પ્રેઝન્ટેશન કરવાનું અહીંયા કામ કરવા માટે સરકાર અત્યારે પ્રોજેક્ટ ઉપર અભ્યાસ કરી રહી છે અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં દ્વારકાના મંદિરમાં ભગવાનના દર્શનની સાથે સાથે ભવ્ય સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક જે આપણા અનેક બનાવો, અનેક જે સુંદર સુંદર પ્રસંગો છે એને વળી લેતું એક મ્યુઝિયમ અને એક આખું 3D મૂવી સાથેનું એક પ્રદર્શન અહીંયા બનાવવા માટે સરકાર અત્યારે આયોજન કરી રહી છે। ફેબ્રુઆરી માસની 1 તારીખે દેશનું સામાન્ય અંદાજપત્ર દેશની સંસદમાં રજૂ થશે। પ્રજાજનોની આશા અને અપેક્ષાઓ આ અંદાજપત્ર સાથે જોડાયેલી હોય છે। વેપારી વર્ગને પણ આ બજેટ પાસેથી અનેક આશાઓ છે, જેમાં ખાસ લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે તેમને સપ્રમાણ લોન મળી રહે તેવી અપેક્ષા સાથે ટેક્સ સ્લેબ ઘટાડવાની જરૂરિયાત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ નાણામંત્રીને જણાવવામાં આવી છે। શું છે આવનારા બજેટ પાસેથી અપેક્ષાઓ, આવો જાણીએ। જે રીતે ટ્રેડમાં અત્યારના એક્સપોર્ટના સામે ઇમ્પોર્ટ વધી રહ્યું છે, તો ડ્યુટી ડ્રોબેક અમુક અમુક પ્રોડક્ટમાં, કેમિકલ્સમાં, ફાર્માસ્યુટિકલ્સમાં ડ્યુટી ડ્રોબેકને ચોક્કસ વધારવો જોઈએ, જેથી કરીને ભારતનું વિદેશી હૂંડિયામણ બચે અને અહીંયાની રોજગારીની તકો વધે। બજેટમાં શિક્ષણને લગતા જે કાયદા છે એને કડક કરવાની જરૂર છે અને ફી વધારોને જે છે એમાં કંટ્રોલ કરવાની જરૂર છે સરકારે, અને બેટી બચાવો બેટી પઢાઓ જે સરકારનું યોજના છે એમાં બી એ લોકોએ નાની છોકરીઓ માટે 1-5 ધોરણ મુક્ત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ અને નાના લોકોને જરૂર વધારો છે, તો ગવર્મેન્ટને અપીલ છે કે એ લોકો ફાઇનાન્સનું એરેન્જમેન્ટ હેલ્પ કરે, તો જેથી લઘુ ઉદ્યોગો ઊંચા આવશે તો ડેફિનેટલી દેશને બી લાભ થશે, લોકોને બી લાભ થશે, બધી રીતે પાવરફુલ રહેશે।
કેસર કેરીના ગઢ ગણાતા ગીર પંથકમાં આંબે ભરપૂર મંજરી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, પરંતુ વાતાવરણ પલટવાના કારણે કેરીમાં રોગ આવતા ફ્લાવરિંગ બળી રહ્યું હોવાનું નજરે પડી રહ્યું છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા તેના નિવારણ માટેની કેટલીક માહિતીઓ ખેડૂતોને આપી હતી. જોઈએ એક રિપોર્ટ. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કેસર કેરીના બગીચાઓના, જ્યાં મબલક પ્રમાણમાં આંબે મંજરીઓના ઝુમખા આવ્યા છે. હાલ આ બગીચાઓ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગીર પંથકમાં વાતાવરણ ભેજવાળું અને ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે કેસરના પાકમાં બે પ્રકારના રોગ આવ્યા છે. ફૂક અને સૂકા નામનો રોગ આવતા મોર બળીને ખરી રહ્યા છે. અલિકા છે, પછી ટિલ્ટ છે, પછી મેંગો પ્લસ છે, આનાથી મધ્યો વયો જાય, આનાથી મધ્યો વયો જાય. આ છે ફૂગનાશક છે, આ છે મોરને ચોટાડી દે. બરાબર, એ વાતાવરણના ફેરફારના કારણે જ આ બધું બનાવ. હાલ મોટા ભાગના આંબા પર મંગીઓ પણ બંધાઈ ચૂક્યો છે, એટલે કે નાની નાની ખાખડી જોવા મળી રહી છે, ત્યારે વાતાવરણમાં બદલાવને લઈને પાકમાં આવેલા રોગ સામે રક્ષણ મેળવવા ખેડૂતોએ દવાનો છંટકાવ શરૂ કર્યો હતો. આંબાના મેઇન વિસ્તાર છે, જેમ કે તાલાળા, કોડીના, ઉના, ગીરગઢડા, એની અંદર અત્યારે જેમ કે પાવડરી મિલ્યુ એટલે ભૂકીછારો, પછી મજીઓ અને થ્રિપ્સનું પણ એટેક જોવા મળી રહ્યો છે. અને આ સાલ જેમ કે શિયાળો થોડો મોડો ચાલુ થયો છે, અને આ થોડા છેલ્લા 15-20 દિવસથી જુઓ તો 4-5 દિવસ ઠંડુ વાતાવરણ હોય છે અને થોડુંક ગરમ પણ હોય છે 4-5 દિવસ, તો આના કારણે પણ થોડુંક આ જે ફૂગજન્ય રોગ અને આ જે ટેસ્ટનો ને જે એટેક છે એ થોડોક વધવાના ચાન્સ ખરા. કેરીનો મોર મબલક પ્રમાણમાં આંબે ઝૂલતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં મોસમ કરવટ બદલે તો કેરી સસ્તી અને સારી મળશે તેવો કેરી પકવતા ખેડૂતો સૂર વ્યક્ત કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે ગીર સોમનાથથી જનાર્દન ઉપાધ્યાયનો રિપોર્ટ. શિયાળો એ તંદુરસ્તીની ઋતુ કહેવાય છે. ફૂલગુલાબી ઠંડીમાં વહેલી સવારે ટહેલવાનો લાવો કંઈક અલગ જ હોય છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગઈકાલથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. દર વર્ષ કરતા થોડી મોડી છતાં ઠંડીની શરૂઆત થતાં લોકોમાં આનંદનો માહોલ છે, અને સાથોસાથ ગ્લોબલ વોર્મિંગના લીધે ઠંડીનું મોડું આગમન પણ લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ભુજ 13.4, અમદાવાદ 10.7, નલિયા 10 અને મહુવામાં 9.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ઠંડીનો ચમકારો આગળ આવે તો સારું છે કે ગરમીથી લોકોને રાહત થાય, અને અમે મે જૂનમાં જે ગરમી પડે છે તો એ તો લોકોને આગળ જઈને સહન કરવાની જ છે, તો અત્યારે જે અત્યારે ઠંડીનો લાભ મળે. ઠંડીના કારણે અમે લોકો અવારનવાર અહીંયા ત્રિપાઠી ટી સ્ટોલ પર આવતા હોઈએ છીએ, અને ઠંડીના લીધે અમને ચા પીવાની બી મજા આવે છે, એટમોસ્ફિયર સારું છે. કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા લેન્ડ યાચિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાહસિક અભિયાન 500 કિલોમીટર અંતર, જૈવ વિવિધતા તથા પોતાની વિશિષ્ટ વિષમ પરિસ્થિતિ માટે ઓળખાતા કચ્છના રણમાં યોજાઈ રહ્યું છે. આ દરમિયાન 9 દિવસમાં આર્મીના જવાનો રણ ઓફ કચ્છમાં અનેક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થશે. જોઈએ એક રિપોર્ટ. આર્મી એર ડિફેન્સની 1st બ્રિગેડની 49મી બટાલિયન દ્વારા કચ્છના ધોરડોના રણ ઓફ કચ્છમાં લેન્ડ યાચિંગ એક્સપીડિશન 2017-18 એટલે કે ભૂમિ નૌકાયન અભિયાનનો કમાન્ડિંગ ઓફિસર સંજીવકુમાર યાદવે આરંભ કરાવ્યો હતો. એક તરફ ઠંડા વાયરા રણ પરથી ફૂંકાતા હતા, તો બીજી તરફ એ વાયરાને વિંધીને રણની છાતી પર જાંબાઝ જવાનોએ યાટ્સના સ્ટડ પકડીને પવનના સહારે જે વેગ પકડ્યો એ દ્રશ્ય નયનરમ્ય હતું. ગણતંત્ર દિવસથી શરૂ કરવામાં આવેલા આ સાહસિક અભિયાન 9 દિવસની સફર બાદ ધોરડો ખાતે 3 ફેબ્રુઆરીએ સમાપન કરવામાં આવશે. યે 2010 સે ઇન્ડિયન આર્મી મેં ઇન્ટ્રોડ્યુસ કિયા ગયા થા ઓર કચ્છ મેં યે નોડ હૈ ઓર યે પૂરે એશિયા કા એકલોતા એસા નોડ હૈ જહાં પે યે ઇસ તરહ કા એક્સપેડિશન લોન્ચ કિયા જાતા. આશય હૈ ઇસકા બેસિકલી હમ ચાહતે હૈ કી ઇસ પોર્ટ કો બઢાવા મિલે, લોગ ઇસકે બારે મેં જાને,
यहाँ की जो जनता है उसको एनवायरमेंट के बारे में जानकारी दें, ये लोग जो गए हैं इस इवेंट को में जो टीम गई है, और यहाँ के लोकल पॉपुलेशन को मोटिवेट करें कि वो फौज में आए, फौज को ज्वाइन करें, ये इसका मेन उद्देश्य है। लैंड योचिंग विषय बात करिए तो आ एक एवी नौका छे के जे फक्त हवा पवन थी ज जमीन पर चाले छे। रण मा आ वाहन जेम पवन वधारे होय तेम आसानी थी चाले छे, अने जो पवन न होय तो पछी तेने खेंचीने पण आ अभियान पूर्ण करवू पड़े छे। आर्मी ना जवानों ना साहस भर्या अभियान अंतर्गत जवानों ए धर्मशाला, विधा कोच, धोरडो तेमज शक्तिबेट जेवा सरहद विस्तार माथी पसार थशे। इस अभियान का उद्देश्य ये है कि हम रण में एक ऐसी जगह है जो बॉर्डर से काफी नजदीक है, तो यहाँ पर जो लोग हैं उनके पास हम अमन और शांति का एक मैसेज पहुँचाएंगे। दूसरा, एक एडवेंचर इवेंट है तो हम चाहते हैं कि ये एडवेंचर इवेंट को हम इंटरनेशनल लेवल पे भी रिप्रेजेंट करें, क्योंकि एशिया का ये इकलौता लैंड यॉटिंग नोड है जो इंडिया में है, तो हम चाहते हैं कि हमें एक मौका मिले कि हम इसको इंटरनेशनल लेवल पे इस स्पोर्ट को लेके जाएं। लैंड योचिंग आ साहसिक एक्टिविटी ने आंतरराष्ट्रीय कक्षाए प्रोत्साहन मळे अने युवानों ने सैन्य में जोड़ावा प्रोत्साहित थाय ते उद्देश्य थी आर्मीए आ अदम्य साहस रूपी अभियान नु आयोजन कर्यु छे। सीमा नी सुरक्षा साथे सैन्य ना अदम्य साहस ने सलाम। दूरदर्शन समाचार माटे कच्छ थी कौशिक कांचेचा नो रिपोर्ट। દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચાલી રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે બેટ અને બોલ વચ્ચે સંઘર્ષ યથાવત છે। ભારતે બીજા દાવમાં 247 રનના પહેલા લક્ષ્યાંકને પહોંચી વળવા દક્ષિણ આફ્રિકી બેટ્સમેન યુદ્ધની માફક પીચ પર જજુમી વિકેટના રૂપમાં મચક નથી આપતા। જો કે દક્ષિણ આફ્રિકાએ મેચ જીતવા 124 રનની જરૂર છે, ત્યારે 9 વિકેટ હજુ હાથમાં છે। ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકી પ્રવાસમાં ભારત ટેસ્ટ શ્રેણી ગુમાવતા અગાઉની બંને ટેસ્ટ મેચ હારી ચૂક્યું છે અને અંતિમ ટેસ્ટમાં પણ જીત મેળવી એ હવે નસીબના ભરોસે છે। અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારનો અમારો ખાસ રિપોર્ટ। હવે રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓ સોશિયલ મીડિયા સાથે જોડાઈ ગયા છે। નાગરિકો સરળતાથી માહિતી મેળવી શકે અને કોઈ પણ ફરિયાદ ઘેર બેઠા કરી શકે તે માટે હવે મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીને ટ્વીટ સાથે જોડવામાં આવી છે। આ માટે પ્રાંત અને મામલતદાર કચેરીના ટ્વિટર હેન્ડલ શરૂ કરાયા છે। અમદાવાદ, અરવલ્લી, બોટાદ, બનાસકાંઠા, અમરેલી, ગોધરા, જૂનાગઢ, કચ્છ, મોરબી તેમજ આણંદ જિલ્લાની પ્રાંત અને મામલતદાર કચેરીઓના ટ્વિટર હેન્ડલ શરૂ કરાયા છે, જેના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત અથવા તો વિવિધ જાણકારી પણ મેળવી શકાશે। પ્રધાનમંત્રી મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા હવે રાજ્ય સરકાર પણ મોટાભાગની કચેરીઓને ડિજિટલ બનાવી રહી છે, જેનાથી નાગરિકોને કોઈ અગવડ ન પડે। સોશિયલ મીડિયા થકી હંમેશા નાગરિકોના સંપર્કમાં રહેતા મહેસૂલ વિભાગના અગ્રસચિવ પંકજકુમારે આ જાણકારી સાથે ફોટોગ્રાફ શેર કર્યા છે, જેને નાગરિકો આવકારી રહ્યા છે। આવતીકાલથી પલ્સ પોલિયોની શરૂઆત થાય છે, ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત કરી છે। આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પલ્સ પોલિયો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જ્યાં મહામહિમ રાષ્ટ્રપતિએ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરી છે। રાષ્ટ્રપતિના ભવનના સત્તાવાર ટ્વિટર પર આ જાણકારી સાથે ફોટોગ્રાફ શેર કરાયા છે। પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર અનેક લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી જેનેરિક દવાનો સ્ટોર શરૂ કરાયો છે, જેના દ્વારા દર્દીઓને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ થઈ છે। જેનેરિક દવાઓ ખરીદવા આવતા નાગરિકોનું કહેવું છે કે જે દવાઓ પહેલા તેઓ 60-70 રૂપિયે ખરીદતા હતા તે અત્યારે માત્ર 10-20 રૂપિયામાં મળી રહે છે, એટલે કે તેમને સીધો 70% ફાયદો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર દ્વારા થઈ રહ્યો છે। માય જીઓવી ઇન્ડિયાએ ટ્વિટર કરી વિડિયો શેર કર્યો છે। કડકડતી ઠંડી હોય કે ભારે વરસાદ, પણ સેનાના જવાનો હંમેશા દેશની સરહદે તૈનાત હોય છે, જો કે આ પાછળ તેમની અથાગ મહેનત પણ હોય છે। આઈટીબીપીના જવાનોની કેવી ટ્રેનિંગ હોય છે તેનો વધુ એક વિડિયો ટ્વીટ કર્યો છે, જેમાં ઉત્તરાખંડના ઓલી ખાતે ખાસ સ્ક્રીન ટ્રેનિંગ લઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે લડાકુ તાલીમમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે। સોશિયલ મીડિયામાં આ વિડિયો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને દેશવાસીઓ જવાનોની બહાદુરીને પણ બિરદાવી રહ્યા છે। સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।
તો અત્યારે ઇવનિંગ ન્યૂઝમાંથી અમને રજા આપશો. નમસ્કાર.